ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટુડન્ટ આજે આપણા ડ્રોઈંગનું પીરિયડ છે તો આજે આપણે બનાવીશું માછલી અને ક્રિસમસ ટ્રી હવે કેવી રીતે બનાવવાની છે ભૌમિતિક આકારોથી ભૌમિતિક આકાર કેવા જેનાથી આપણે ત્રિકોણ ચોરસ કાં તો લંબચોરસ વર્તુળ આવી રીતના જે આકારો યુઝ કરીને આપણે જે ચિત્ર બનાવતો હોય એને ભૌમિતિક આકાર કહેવાય છે એ તમે સ્કેલ વડે પણ બનાવી શકો છો ઓકે સો લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ જુઓ આ વાળી માછલી આજે આપણે બનાવીશું આ માછલી બનાવતા પહેલાં હું તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે કલર જોઈ લો ઓરેન્જ યલો બ્લુ અને ફરી અહીંયા ઓરેન્જ અને આ આકારોને જોડીને માછલી બનાવવામાં આવી છે આવી જ રીતે આકારોને જોડીને આપણે આ ઝાડ પણ બનાવવાનું છે કયું ઝાડ છે ક્રિસમસ ટ્રી તો આપણે પ્રયત્ન કરીશું કે આવી રીતના ત્રિકોણ અને આ જે ચોરસ છે એ યુઝ કરીને એટલે કહેવાય છે ભૌમિતિક આકાર ભૌમિતિક આકારોને આપણે યુઝ કરીશું અને બનાવીશું ઝાડ અને માછલી તો હું તમને બતાવું છું કે આ કઈ રીતે માછલી બનાવવાની જુઓ આ જે આકાર છે આપણી પાસે આ આકાર તમારે માછલીની બોડી બનાવવા માટે યુઝ થશે પાંખ બનાવવા માટે યુઝ થશે માખડીની પૂંછડી બનાવવા માટે પણ યુઝ થશે જેનાથી માછલી તરી શકે છે ઓકે અને આ જે છે આ ત્રિકોણ છે તો દરેક ત્રિકોણનો ઇસ્તેમાલ કરીને ક્રિસમસ ટ્રી પણ બનશે ઓકે તો સ્ટુડન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલો આકાર તમે આ આકાર ભૌમિતિક છે એટલે સ્કેલનો ઇસ્તેમાલ પણ કરી શકો છો આવી રીતે આપણે તમને જો ના ખ્યાલ આવે તો તમે એક મોટું આવી રીતે ત્રિકોણ પણ બનાવી શકો છો આમ પછી આ ત્રિકોણની સામે બાજુ બીજો ત્રિકોણ બનાવી દો આમ ટીક કરીને આની સામે બાજુ બીજો ત્રિકોણ બનાવી દો ઓકે સ્ટુડન્ટ આનાથી શું થશે કે તમને જે આ વાળું જે ભૌમિતિક ચોરસ છે એ બનાવવામાં જરીક બી તકલીફ ના પડે ઓકે ચાલો આવી જ રીતે આપણે હાથથી આકાર પણ બનાવી શકીએ છીએ અહીંયા આ ગુણાકારનું ચિહ્ન બનાવવાનું છે ઓકે સ્ટુડન્ટ અને હવે આપણે આની જોડે જ આવી રીતે ખ્યાલ આવી ગયો હવે એની આંખ બનાવવા માટે આપણે ગોળ સર્કલ કરીશું ને એની અંદર એક નાનું સર્કલ ઓકે હવે આંખ બની ગઈ અને અહીંયા આપણે આમ ઊંધા સી બનાવવાના છે શું બનાવવાનું છે ઊંધું સી આવી રીતે ઊંધું સી બનાવો હા ઊંધું સી બનાવીને આપણે આ ફિશ કમ્પ્લીટ હવે મેં તમને કલર તો કીધું જ છે સ્ટુડન્ટ કે આપણે કલર કયું કરવાનું છે જોઈ લો ઓરેન્જ યલો જોઈ લીધું ધ્યાનથી જુઓ આ કલર આપણે આંખની અંદર કયો કલર છે રેડ અને આ વાળો કલર તમારે કરવાનો છે ઓકે સ્ટુડન્ટ ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ટ્રી અને આપણે આ વાળું આકાર લીધું છે જેનાથી આ માછલી બની છે અને ટ્રી માટે લઈશું આપણે ત્રિકોણ આકાર આ વાળો ત્રિકોણ આકાર તો ચલો હવે ત્રિકોણ આકારથી આપણે ટ્રી પણ બનાવતા શીખી જઈએ ત્રિકોણ તો તમને બનાવતા આવડે છે સ્ટુડન્ટ આમ આ પહેલું ત્રિકોણ અહીંથી આ બીજું ત્રિકોણ અહીંથી આના વચ્ચેથી ત્રીજું ત્રિકોણ હવે આપણે શું કરીશું કે આની વચ્ચે વચ્ચે જે આવ્યું છે ને એને થોડું ભૂસી દઈશું આપણે આમ આ થઈ ગયું અને અહીંયા લગાવી દઈશું આની સ્ટેન્ડ આ થઈ ગયું આપણું ક્રિસમસ ટ્રી જુઓ આ ક્રિસમસ ટ્રી રેડી ઓકે સ્ટુડન્ટ હવે તમારે એનામાં પણ કલર આ વાળું ગ્રીન કલર અને જોડેની થડમાં બ્રાઉન કલર પણ કરવાનું રહેશે હવે હું તમને આના ફોટો મોકલી દઉં છું અને તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો ઓકે સ્ટુડન્ટ બાય ટેક કેર